નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? એકદમ મજામાં ને? સરસ. તો લાસ્ટ વિડિયો સંસ્કૃતનું આપણે જે ભણ્યા તેની અંદર આપણે બધાએ પ્રકરણ એક મમ અંગાની નો અભ્યાસ કર્યો. આજે આપણે પ્રકરણ બે દક્ષિણ પાદમ તેનો અભ્યાસ કરવાના છીએ. તો તમે આ જે ચિત્ર છે એને જોતા તમને જણાઈ આવશે કે કદાચ આ કસરતના દાવ કરતા હોય એવા વિદ્યાર્થીઓ આપણને જણાઈ રહ્યા છે. તો અલગ અલગ ક્રિયાઓમાં ક્યાંક તો એનો હાથ, ક્યાંક એનો પગ, અલગ અલગ પ્રક્રિયા કરતો જણાય છે. તો પહેલા આપણે આ પ્રકરણનું જે નામ છે દક્ષિણ પાદમ, દક્ષિણ એટલે જમણો અને પાદમ એટલે પગ, તો જમણો પગ. આ જે શ્લોકો છે એ આપણા અંગની કસરતોના શ્લોક છે. આપણા વારાફરતી પગ હાથને કેવી રીતના કસરત કરવાની છે એના વિશેની અહીં સરસ મજાની માહિતી આપી છે, ઇન્સ્ટ્રક્શન આપ્યા છે. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. શ્લોક એક તમને પાઠ્યપુસ્તક પેજ નંબર 4 અને 5 ઉપર આ પ્રકરણ છે. તો આપણે પહેલા શ્લોકનો અભ્યાસ કરીએ. તો આ આપણે શ્લોકને ગાઈ શકીએ છીએ. દક્ષિણ પાદમ પુરુષ કુરુ, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. આપણે જે ઘણી વખત કસરતના જે શિક્ષક હોય એ બાળકોને અલગ અલગ દાવ શીખવાડતા હોય એવી રીતના અહીંયા વિદ્યાર્થીઓને અલગ અલગ જે અંગ કસરતો કરવાની છે એનામાં પહેલું કયું છે કે દક્ષિણ પાદ, દક્ષિણ એટલે જમણો અને પાદ એટલે પગ. તો પુરુષ કુરુ, પુરુષ એટલે પુરહ એટલે આગળ, અને કુરુ એટલે કરવા માટેનો આદેશ. તો જમણા પગને આગળ કરો, દક્ષિણ પાદમ કુરુ પૃષ્ઠમ, જમણા પગને પૃષ્ઠમ, પૃષ્ઠમ એટલે પાછળ કરો, કુરુ એટલે કરવું. મંદમ મંદમ ભ્રામયતમ, મંદમ મંદમ એટલે ધીમે ધીમે, ભ્રામયતમ તેને તમે ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, ગોલાકાર એટલે ગોળ ગોળ, ને સ્વયં એટલે જાતે અથવા તો પોતે, ને ભ્રમ એટલે ફરવું. તો અહીંયા આજ્ઞા આપવામાં આવી છે કે તમે પોતે ગોળાકાર ફરો. તો પહેલું જે ચરણ છે એનું ગુજરાતી છે જમણા પગને આગળ કરો, બીજા ચરણમાં છે જમણા પગને પાછળ કરો, ત્રીજાનું છે ધીમે ધીમે તેને ફેરવો, અને ઘોડાકાર પોતે ફરો. એવી જ રીતના હવે આપણે શ્લોક બે છે, સાવ સહેલું એનું ગુજરાતી અને સમજવાનું પણ સાવ સહેલું છે. હવે વળી પાછું અહીંયા આપણે જે ક્રિયા છે એ થોડીક બદલાવેલી છે, તો એને આપણે પહેલા તો ગાઈએ. વામમ પાદમ પુરુષ કુરુ, વામમ પાદમ કુરુ પૃષ્ઠમ, મંદમ મંદમ ભ્રામયતમ, ગોલાકારમ સ્વયં ભ્રમ. ખાલી એક જ ચરણ જે અહીંયા વામમ પાદ થઈ ગયું છે, જે અહીંયા દક્ષિણ પાદ હતું એની જગ્યાએ વામમ, એટલે આને આપણે જમણું કહીએ તો વામમ એટલે ડાબો, અને ડાબો પાદમ, પાદમ એટલે પગ, તો ડાબા પગને પુરુષ કુરુ આગળ કરો, ડાબા પગને પાછળ કરો, કુરુ પૃષ્ઠમ ધીમે ધીમે, મંદમ મંદમ ભ્રામયતમ ધીમે ધીમે તેને ફેરવો, ગોળાકારમ સ્વયં ભ્રમ. તો એને તમે તમારું આખું શરીર છે એ ગોળાકાર ફેરવો. તો તમે અહીંયા ચિત્ર સાથે આપણે થોડુંક જોઈએ. તો આ ચિત્રની અંદર આપણે જોઈ શકશું કે જે જમણો એનો બાળકનો પગ છે એને આગળ કર્યો છે, બીજા ચિત્રમાં જમણા પગને પાછળ લઈ જવામાં આવ્યો છે, ધીમે ધીમે તેને ફેરવવાના છે અને પોતાને પણ આ દાવ કરતા કરતા ફરવાનું છે. એવી જ રીતના બીજો શ્લોકમાં એમ કહ્યું છે કે ડાબા પગને આગળ કરો. તો આ ડાબા પગની એક્ટિવિટીમાં આવી રીતના કરી શકાય, બરોબર છે, અને એને પાછળ કરવાનું છે. તો આ બે ચિત્ર છે એની સાથે જોડાયેલા છે. તો આવી રીતના આપણે આ હાથની જે કસરત છે એને વારાફરતી આગળ પાછળ કરી અને પોતાને ફરવાનું અહીંયા કહેવામાં આવ્યું છે. હવે ત્રીજો શ્લોક જોઈએ. દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ,
दक्षिणहस्तं कुरु पृष्ठं मन्दं भ्रामयतं ગોલાકારમ સ્વયં ભ્રમ. બંને પગની ક્રિયા પૂર્ણ થાય છે. હવે હાથનો વારો છે. તો દક્ષિણ એટલે જમણો અને હસ્તમ એટલે હાથ. તો જમણા હાથને આગળ કરો. દક્ષિણ હસ્તમ પુરુષ કુરુ, જમણા હાથને પાછળ કરો, આગળ કરો અને પાછળ કરો. પછી ધીમે ધીમે તેને ફેરવો. મંદમ મંદમ ભ્રામયતમ, ધીમે ધીમે તેને ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, અને ગોળાકાર પોતે ફરી જાઓ. તો એ આપણે ક્રિયાઓ અહીંયા ચિત્રની અંદર શોધવા પ્રયત્ન કરીએ કે જમણો હાથ તો આ રહ્યો, અને આવી રીતના વિદ્યાર્થીને આગળ કરવાનો છે, પછી પાછળ કરવાનો છે, પછી એને ગોળ ગોળ ઘુમાવાનો છે, અને જાતે એક વખત રાઉન્ડ પણ લગાડવાનો છે. ત્યારબાદ ચોથો શ્લોક છે. વામમ હસ્તમ પુરુષ કુરુ, વામમ હસ્તમ કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. વામમ એટલે ડાબો અને હસ્તમ એટલે હાથ. તો ડાબા હાથને આગળ કરો, ડાબા હાથને પાછળ કરો. મંદમ મંદમ ભ્રામયતમ, ધીમે ધીમે તેને ફેરવો. ગોલાકારમ સ્વયં ભ્રમ, અને ગોળ ગોળ તમે જાતે ફરી જાઓ. તો આપણે આ જોઈ શકીશું કે આનામાંથી ડાબા હાથની જે એક્ટિવિટી છે એ આ રહી છે ને. આગળ કર્યો છે, પછી પાછળ કર્યો છે, પછી એને ધીમે ધીમે ફેરવવાનું કહ્યું છે. પાંચમો શ્લોક જોઈએ. હસ્તદ્વયં પુરુષ કુરુ, હસ્તદ્વયં કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. હવે વારા ફરતી હાથનો વારો, પગનો વારો આવી ગયો છે. હવે અહીંયા હાથની તો વાત છે, પણ દ્વયમ શબ્દ પણ સાથે છે. તો હાથ, બંને હાથ, કેટલા હાથ? બંને હાથ આગળ કરો, બંને હાથ પાછળ કરો. ધીમે ધીમે તેમને ફેરવો અને ગોળાકાર પોતે ફરી જાઓ. બધા શ્લોક પ્રમાણે વારા ફરતી હતું. હવે બે હાથની એક સાથે કસરત કરવાનું કહ્યું છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ જે ચિત્ર છે, આગળ બે હાથ કરો, બે હાથ પાછળ કરો, અને ધીમે ધીમે એને ગોળાઈમાં ફેરવો. ત્યારબાદ પોતે પણ એક રાઉન્ડમાં ઘૂમી જાઓ. હવે આપણે આગળના શ્લોકને, એટલે કે છઠ્ઠા નંબરના શ્લોકને જોઈએ, તો એને પણ ગાવાનો પ્રયત્ન કરીએ. સર્વાંગહી પુરુષ કુરુ, સર્વાંગહી કુરુ પૃષ્ઠમ મંદમ મંદમ ભ્રામયતમ ગોલાકારમ સ્વયં ભ્રમ. અહીંયા સર્વાંગ શબ્દ છે. સર્વ વત્તા અંગ એની સંધિ છે. તો સર્વ એટલે બધા, અને અંગ એટલે અંગો. એને બધાને આગળ કરો, બધા જ અંગોને પાછળ કરો. આપણે ખબર ઝૂકી જઈએ છીએ, અંગૂઠા પકડીએ એવી રીતના, તો એવી રીતના અહીંયા કરવાનું કહ્યું છે. જેટલું આપણે પાછળ ઝૂકી શકીએ એટલું પાછળ પણ ઝૂકવાનું કહ્યું છે. તો બધા જ અંગોને આગળ કરો, બધા જ અંગોને પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો અને ગોળાકાર પોતે ફરો. તો એનું આપણે ચિત્ર જોઈએ કે ભાઈ કયું છે. તો જુઓ છે ને, બધા જ અંગોને આગળ કરો, બધા જ અંગોને પાછળ કરો. ધીમે ધીમે તેને ફેરવો અને બધાને પાછું તમે રાઉન્ડમાં ઘૂમી જાઓ. હવે આપણો એક લાસ્ટ શ્લોક છે. તો એ સરસ મજાનું આપણને કંઈક શીખવી જાય છે કે સર્વે મિલિત્વા ખેલામઃ, સર્વે મિલિત્વા ગાયામઃ, સર્વે મિલિત્વા ખાદામઃ, સર્વે મિલિત્વા નૃત્યામઃ. તો અહીંયા બધા આપણે જેટલા પણ છાત્ર છે ક્લાસની અંદર, બધામાં એકતા રાખવી એવો અહીંયા બોધ આપણને આ શ્લોક આપે છે. સર્વે એટલે બધા, મિલિત્વા એટલે મળીને, ખેલામહ, મહ એટલે ઘણા બધા, માટે છેલ્લે વિસર્ગ જે લાગે છે, અને મહ શબ્દ છે એ વર્તમાન કાળ પરસ્મય પદનું રૂપ છે, કે બધા સાથે મળીને રમીએ. ખેલામહ એટલે રમીએ, સર્વે મિલિત્વા ગાયમ, બધા જ સાથે મળીને ગીતો ગાઈએ. સર્વે મિલિત્વા ખાદામહ અને બધા આપણે સાથે મળીને
જે વિરામ સમય હોય, જે રિસેસ ટાઈમ હોય, એનામાં સાથે મળીને બધા ખાઈએ, સર્વે મિલિત્વા નૃત્યામહ, અને બધા આપણે સાથે મળીને નૃત્ય કરીએ, જે આપણે એન્યુઅલ પ્રોગ્રામમાં કરતા હોઈએ, કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામમાં ભાગ લઈએ એવી રીતના. તો આ શ્લોકની અંદર બધા બાળકો એક સાથે મળી અને પોતાને જે એકતા છે એની સાથે આપણે જોડાઈને રહીએ, તો આપણે સારું એવું એકબીજાને મદદરૂપ પણ થઈ શકે. તો બાળ મિત્રો, આ પ્રકરણ હવે અહીં પૂર્ણ થાય છે. તો આશા રાખું છું કે તમને આ પ્રકરણ સારી રીતે સમજાઈ ગયું હશે. હવે વરી પાછા આપણે ફરીથી મળીશું નવા વિડીયોની અંદર અને નવા કોઈ પણ મુદ્દા સાથે. ત્યાં સુધી આપ સૌ મને રજા આપશો. આવજો બધા.